નમસ્કાર દર્શક મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, શરીર છે, સ્વસ્થ શરીર હોય તો એ આપણી માટે અમૂલ્ય સંપત્તિ છે. અને શરીરને હંમેશા સ્વસ્થ રાખવા માટે, શરીરને નિરોગી રાખવા માટેના જે 10 પગથિયા આજે તમને બતાવવા માટે જઈ રહ્યો છું, એને અનુસરો તો લાંબા સમય સુધી શરીરને નિરોગી, સ્વસ્થ અને તંદુરસ્ત રાખી શકાય છે. શરીરને બાહ્ય અને આંતરિક રીતે, શારીરિક અને માનસિક બંને પ્રકારે સ્વસ્થ રાખવા માટેના, બંને પ્રકારે હંમેશા તંદુરસ્ત શરીરને રાખવા માટેના જે 10 પગથિયા બતાવવા માટે જઈ રહ્યો છું, 10 નિયમ બતાવવા માટે જઈ રહ્યો છું, જેમાં પ્રથમ પગથિયું છે કે નિત્ય સવારે વહેલા ઉઠી, સૂર્યોદય પહેલાં ઉઠી અને નવશેકું પાણી એક ગ્લાસ નવશેકું પાણી પીવાથી શરીર છે એના દરેક અંગો એક્ટિવ થઈ જાય છે. સાથે સાથે મોઢાની અંદર જે રાત્રિ દરમિયાનની જે લાળ હોય છે, જે બેક્ટેરિયા હોય છે, અમુક પ્રકારના મૃત બેક્ટેરિયા છે, એ શરીરમાં જાય, એ ખૂબ જ ફાયદાકારક છે. એટલે સૌપ્રથમ સવારે ઉઠી અને એક ગ્લાસ નવશેકું અથવા હૂંફાળું પાણી પી લેવું. ત્યારબાદ બીજું પગથિયું અથવા બીજો નિયમ કહું તો માનસિક શાંતિને માટે પ્રાર્થના છે, એ ખૂબ જ અનિવાર્ય છે. માનસિક રીતે શરીરને મજબૂત કરવા માટે, આત્મવિશ્વાસ વધારવા માટે, ડિપ્રેશનને દૂર કરવા માટે પ્રાર્થના ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે માત્ર ને માત્ર સમયની અનુકૂળતા ન હોય તો માત્ર 2 મિનિટની પણ પ્રાર્થના છે એ જીવનમાં ખૂબ જ ઉપયોગી થઈ શકે છે અને ખાસ કરીને શરીરની માનસિક પરિસ્થિતિને મજબૂત બનાવે છે. ત્યારબાદ જે ત્રીજી વાત કરવા માટે જઈ રહ્યો છું એ છે સૂર્યના કિરણો. મિત્રો, સવારના જે સૂર્યના કોમળ કિરણો હોય છે, સૂર્યનો કોમળ તડકો હોય છે, આ તડકો લેવો જોઈએ. ઓછામાં ઓછા 5 મિનિટથી લઈ અને 15 મિનિટ કે અડધો કલાક સુધી પણ, શિયાળામાં અડધો કલાક સુધી પણ તડકો લેવો જોઈએ. જે સૂર્યના કોમળ કિરણો હોય છે એની અંદર ખૂબ જ પ્રભાવિત તત્વ હોય છે, જે શરીરને અંદરથી મજબૂત કરે છે. સાથે સાથે વિટામિન ડીની ઉણપ હોય તો એ પણ પૂરી કરે છે, જેના લીધે શરીર મજબૂત બને છે, રોગ પ્રતિકારક શક્તિ વધે છે, હાડકાઓ મજબૂત બને છે. ત્યારબાદનું એક મહત્ત્વનું પગથિયું અથવા મહત્ત્વનો નિયમ તો 7 થી 8 કલાકની, ઓછામાં ઓછા 7 કલાકની ઊંઘ. મિત્રો, ઊંઘ છે શરીરને માનસિક અને શારીરિક બંને રીતે સ્વસ્થ રાખવા માટે, નીંદર છે એ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે, ઊંઘ મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે ઊંઘ પૂરતી લેવી જોઈએ. અને ઘણા લોકોને રાત્રે ઊંઘની સમસ્યા રહેતી હોય છે, રાત્રે પણ, દિવસે તો સૂવાનો કોઈ એવું હોતું નથી કે દિવસે ફરજિયાત સૂવું જોઈએ, પણ રાત્રિની ઊંઘ પૂરી થવી ખૂબ જરૂરી છે. અને રાત્રે પૂરતી ઊંઘ ન આવતી હોય તો અમારા પ્લેલિસ્ટમાં જબરજસ્ત વિડીયો છે, જેનાથી ઊંઘ ન આવવાની સમસ્યા હોય તો આ બીમારી દૂર થઈ જાય છે. અને ઊંઘ નિયમિત પૂરતી આવી જાય તો શરીર છે સ્વસ્થ રહેશે, માનસિક અને શારીરિક બંને રીતે. ત્યારબાદ મહત્ત્વનો નિયમ છે કે સમતોલ આહાર. દરરોજનો જે નિયમિત ખોરાક હોય છે, ક્યાંક બહાર જવાનું થયું હોય અને આકસ્મિક રીતે બહાર જમવાનું થાય અથવા નાસ્તો કરવાનો થાય, એ વાત એક બાજુ છે. પણ ઘણા લોકોને દરરોજ બહાર ખાવાની અથવા બહાર લારીઓમાં નાસ્તો કરવાની ટેવ હોય છે, તો આ ટેવ દૂર કરી અને ઘરનો ચોખ્ખો ખોરાક અથવા એમ કહેવાય કે સમતોલ આહાર છે એનું સેવન કરવું જોઈએ. જે આહાર સુપાચ્ય હોય, સરળતાથી પાચન થઈ જાય એવો ખોરાક હોય તો આ ખોરાક છે એને સમતોલ આહાર કહી શકાય. ભેળસેળ વગરનો ખોરાક હોય એને સમતોલ આહાર કહી શકાય. અને સમતોલ આહાર જો નિત્ય લેવામાં આવે, નિત્ય સમતોલ આહાર જ લેવામાં આવે, તો શરીર છે એમાં નાના મોટા ઘણા બધા રોગો છે એ પ્રવેશી શકતા નથી અને શરીરને લાંબા સમય સુધી સ્વસ્થ રાખી શકાય છે. ત્યારબાદનો જે નિયમ છે એ છે નિત્ય, એટલે કે નિયમિત યોગ અથવા કસરત. તમને સમયની અનુકૂળતા ન હોય તો માત્ર 10 થી 15 મિનિટ પણ યોગાસન છે એ ખૂબ જ પ્રભાવિત કરે છે શરીરને માનસિક અને શારીરિક બંને રીતે. અથવા હળવી કસરત કરવી ખૂબ જરૂરી છે, કારણ કે ઘણા લોકોના એવા ધંધા હોય છે કે જેમાં શરીરના હલનચલન માટે અથવા તો કસરત માટે સમય ફાળવી શકતા નથી, તો આવા લોકો માટે વહેલી સવારમાં 15 મિનિટ વહેલા ઉઠીને પણ, 15 મિનિટના ઓછામાં ઓછા, વધારે સમય ન મળતો 15 મિનિટના પણ પ્રાણાયામ અથવા હળવી કસરત કરવી જોઈએ, જેનાથી શરીર છે એના લાંબા ગાળે ખૂબ જ હકારાત્મક અસરો થાય છે અને માનસિક અને શારીરિક બંને રીતે શરીર છે એ સ્વસ્થ રહેશે. ત્યારબાદ મહત્ત્વનું છે તણાવમુક્ત જીવન. તણાવમુક્ત જીવન એ ખૂબ જ મહત્ત્વનું છે, શારીરિક રોગોથી પણ બચાવે અને માનસિક રોગોથી પણ તણાવમુક્ત જીવન બચાવે છે. ત્યારબાદ છે પૂરતું પાણી. પાણી છે એ શરીરનો અતિ મહત્ત્વનો ભાગ છે. પાણી વિના શરીરને ટકાવવું ઘણું બધું મુશ્કેલ છે. અને ઉનાળાની ઋતુ હશે એટલે ડિહાઇડ્રેશન ને આવી બધી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. જો શરીરમાં પાણીની કમી ઊભી થાય તો નિયમિત પૂરતું પાણી પીવું જોઈએ. એનો અર્થ એ નથી કે પાણી પીધા જ રાખો, પાણી ઘણું બધું પીવો, પણ શરીરમાં પાણીની કમી ઊભી ન થાય
અથવા શરીરમાં એવું ન લાગે કે પાણીની અછત સર્જાય છે. એટલે કે પાણી પૂરતું પીવું ખૂબ જરૂરી છે, જેના લીધે દરેક અંગો છે ખૂબ એક્ટિવ રહેશે. ત્યાર પછીનું એક મહત્વનું છે વ્યસન મુક્ત જીવન. આજે વ્યસન મુક્ત જીવન છે અઘરું બની ગયું છે, કારણ કે દરેક અને એમાં પણ આજના યુવાનો અને જે કિશોરાવસ્થાથી જ શરૂ થઈ જાય છે કોઈને કોઈ પ્રકારનું વ્યસન, સિગરેટ, બીડી, માવા, તંબાકુ. અને આ વ્યસનમાંથી બચવું ઘણું બધું મુશ્કેલ છે, પણ મનની એકાગ્રતા અને માનસિક મનોબળ જો મજબૂત હોય તો વ્યસનથી બચી શકાય છે. એટલે વ્યસન મુક્ત જીવન હશે તો ઘણી બધી સમસ્યાઓ એવી છે, આર્થિક, માનસિક અને શારીરિક તમામ પ્રકારની સમસ્યાઓ જો વ્યસન મુક્ત જીવન હોય તો દૂર રહી શકે છે. હવે ત્યારબાદ અંતિમ એટલે કે જે છેલ્લું પગથિયું અને છેલ્લો નિયમ છે એ છે સારા મિત્રો. સારા મિત્રો છે શારીરિક અને માનસિક બીમારીઓથી બચવા માટે તો ખૂબ મહત્વનું છે, પણ જીવન જીવવાનો એક એમ કહેવાય કે સાચો દોર મળી જાય છે. સારા મિત્રો હોય તો જીવન જીવવાની એક સાચી રાહ મળી જતી હોય છે, અને સાચી રાહ મળે એટલે ઘણા બધા એવા માનસિક ટેન્શન અને તણાવમુક્ત જીવન એની મેળ જ દૂર થઈ જાય છે જો સારા મિત્રો હોય તો. અને માનસિક તણાવ અને ટેન્શન દૂર થઈ જાય એટલે શારીરિક જે અમુક બીમારીઓ હોય છે, નાની મોટી જે શારીરિક બીમારીઓ હોય છે, શારીરિક સમસ્યાઓ, એ સારા મિત્રો હોવાને લીધે પણ એમનામ દૂર થઈ જતી હોય છે. એટલે સારા મિત્રો હોવા ખૂબ જરૂરી છે. તો મિત્રો, આ કેટલીક એવી બાબતો હતી, જો આ બાબતોનું ધ્યાન રાખવામાં આવે, આ બાબતો જે એવા પગથિયા છે જે તમને શારીરિક અને માનસિક બંને રીતે મજબૂત બનાવવાની સાથે સાથે સ્વસ્થ અને નિરોગી રાખે છે. તો આ હતો આજનો વિડીયો. અમને આશા છે કે તમને અમારો આજનો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોના લાઇક, શેર તથા હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.